આગળ વાત કરીએ સમાચારોમાં. આજે પરશુરામ જયંતિની થઈ રહી છે ઉજવણી. અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામનો જન્મ થયો હતો. અમદાવાદમાં ઠેર ઠેર નીકળી પરશુરામની શોભાયાત્રા. પાલડી ભઠ્ઠા રામજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત બ્રહ્મ સમાજે કર્યું છે ખાસ શોભાયાત્રાનું આયોજન. મોટી સંખ્યામાં લોકો ભગવાન પરશુરામની શોભાયાત્રામાં જોડાયા. ભગવાન પરશુરામજીની આજે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ શોભાયાત્રા સળંગ 37 વર્ષથી અમદાવાદ શહેરમાં નીકળે છે. સનાતન ધર્મની અંદર ભગવાન પરશુરામ એ વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પ્રસ્થાપિત થયેલા હોય ત્યારે રામ મંદિરથી આ યાત્રા નીકળી રહી છે અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર યાત્રા ફરવાની છે. દરેકે દરેક સમાજ આજે આ યાત્રાનું સ્વાગત કરી રહ્યું છે અને સનાતન ધર્મની અંદર પરશુરામ ભગવાન જે છે એ ક્રોધ અને સાથે સાથે નિખાલસતાનું એક બહુ મોટું સ્વરૂપ છે. ભગવાન પરશુરામની યાત્રા નીકળે છે. હું ધારાસભ્ય છું. એ પહેલાં કોર્પોરેટર હતો ત્યારે પણ આ પરશુરામ ભગવાનની યાત્રામાં સામેલ થતો હતો. બધા ધર્મના લોકો ભગવાન પરશુરામની યાત્રામાં સામેલ થઈ તેમના આશીર્વાદ લે. તો આ હતા અત્યાર સુધીના સમાચારો અને મહત્વની ખબરો માટે આપ જોડાયેલા